દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ખૂનના કેસમાં 27 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડીને જેલના હવાલે કર્યો છે. ઉલ્લેખનીય છે કે જામનગરની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા વર્ષ 1986માં ફરમાવી હતી. બાદમાં આ કેદી 3 મે 1994માં પેરોલ પર છૂટ્યો હતો અને તેને 18 મે 1994ના રોજ ફરી જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો ન હતો. વર્ષ 2010માં કોર્ટ દ્વારા આ આરોપીની ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જામનગર અને દ્વારકા જિલ્લા પોલીસે સંયુક્ત ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા પ્રયત્ન શરૂ કર્યા હતા અને દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે 27 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને પકડીને ખંભાળિયા ખાતે લાવી કોવિડ-19ની કામગીરી ફરી અમરેલી ઓપન જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. તથા એના પુત્ર દ્વારા વારસે પણ કરાવી લેવામાં આવેલી હતી. આમ આખી રીતે જોવા જતા તો પરિવારજનો પણ એના થોડા ઘણા સંપર્કમાં હતા. સતત છેલ્લા ઘણા સમયથી આ જે આરોપી છે તેને ટ્રેક કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને અંતે તેઓને ખૂબ હાર્ડવર્ક અને કોશિશ કરવા પછી એમને સફળતા મળી છે.